ભ્રષ્ટાચારના ગાબડા, ભાજપની સરકાર હોય અને ભ્રષ્ટાચાર ન હોય તે તો માની જ ન શકાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલમાં જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને જે બાંધકામ થતું હોય છે તે પ્રોટોકોલ મુજબ નહીં થતા થોડા સમયમાં તેમાં તિરાડો પડતી હોય છે અને તૂટી જવાના ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે મૂડીની. સુરેન્દ્રનગર હાઈવે પરનો આ રસ્તો છે અને મૂડી પાસે આવેલો આ સુરેન્દ્રનગર જિલ્લાનો મૂડી તાલુકામાં આવેલા હાઈવે પરની વચ્ચેની પ્રોટેક્શન દિવાલમાં ગાબડા પડ્યા છે. એક જ વર્ષમાં ભ્રષ્ટાચારયુક્ત કામગીરીના ગાબડા દેખાયા. મૂડીથી સુરેન્દ્રનગર હાઈવે પર આ રસ્તાનું કામ એક વર્ષ જેટલા સમય પહેલાં શરૂ થયું હતું, ત્યારે હવે હાઈવે ઉપર આવેલી અકસ્માતથી બચવા માટેની પ્રોટેક્શન દિવાલ ખુદ ખરવા લાગી છે ધીમે ધીમે. આ દિવાલમાં કોઈપણ પ્રકારનું પાયાનું કામ કરવામાં આવેલ નથી પ્રોટોકોલ મુજબ, અને હાઈવે પર વચ્ચે જ ઊભી કરવામાં આવી છે. ખરેખર આ દિવાલ બનાવવાનો હેતુ રાત્રિના સમયે સામેથી વાહનની લાઇટથી બચવાનો હોય છે અને અકસ્માત ટાળી શકાય છે. ઉપરાંત કોઈ પશુ વાહન વચ્ચે ન ઉતરે અને અકસ્માત ટાળી શકાય છે. ત્યારે આ જ દિવાલમાં ભ્રષ્ટાચારયુક્ત કામગીરીના કારણે, ઉપરાંત નબળી ગુણવત્તાના કારણે આ દિવાલ બનાવવાના કારણે ખુદ દિવાલ ધરાશયી થઈ રહી છે, જેની કામની ગુણવત્તા જોતા કામ એકદમ નબળું છે, એક જ વર્ષમાં તૂટવા લાગ્યું છે. વાહન ચાલકો તો આ કામને લોટ, લાકડા અને પાણી સાથે સરકાવી રહ્યા છે. ખરેખર આ દિવાલ નિયમાનુસાર બની જ નથી. આ બાબતે માર્ગ મકાન વિભાગ કંઈ બોલવા પણ તૈયાર નથી. એક મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય અને તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે પ્રોટેક્શન દિવાલ અકસ્માત ટાળવા માટે બનાવેલી તે જ હવે અકસ્માત સર્જી શકે છે. તો વહેલી તકે સમારકામ કરી રિપેરિંગ કામ કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. રાજેશભાઈ પટેલ દ્વારા જણાવાયું છે કે જો એક જ વર્ષમાં આવી રીતે સરકારના જે દિવાલ બનાવી છે તેમાં ધરાશાયી થતી હોય અને ગાબડા પડતા હોય તો આવા જવાબદાર કોન્ટ્રાક્ટરો, જવાબદાર અધિકારીઓની સામે પગલાં ભરવા જોઈએ. કારણ કે સરકારી નાણાંનો, જે લોકો ટેક્સ આપે છે તે ટેક્સના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને નજરી આંખે જોઈ શકાય છે કે જે 10 વર્ષ સુધી કામ ચાલે તે એક જ વર્ષમાં બનતું હોય છે અને એક જ વર્ષની અંદર આ ખરાબ થઈ જતું હોય છે. ત્યારે નરી આંખે જોઈ શકાય છે કે 10 વર્ષમાં એક વખત સારો રસ્તો બનતો હોય છે, ત્યારે આવા નબળી ગુણવત્તાના કામો ચલાવી લેવાય નહીં. મૂડીથી સુરેન્દ્રનગર જતા વાહન ચાલકોએ જ અકસ્માત ન સર્જાય તેમને તેના માટે સાવધ રહેવું પડશે. અને આ જે દિવાલ બનાવી છે તે દિવાલમાં હવે પડી રહ્યા છે ગાબડા. ત્યારે મૂળે સુરેન્દ્રનગર હાઈવેની વચ્ચે જે પ્રોટેક્શન દિવાલ બનાવી છે તે દિવાલમાં ભ્રષ્ટાચારના ગાબડા જોઈ શકાય છે. તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. અને ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ મૂકવામાં આવે અને અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તો જ આવનાર સમયમાં આવો ભ્રષ્ટાચાર નહીં થાય, નહીંતર આ યથાસ્થિતિ જ રહેવા પામશે, જેમાં કોઈ શંકા નહીં. શું કહો છો? કામ કાચું છે, કામ કાચું છે. હા, દેખાઈ આવે છે. હા, અંદરથી રેતી પડે છે અને એવી કોઈ કઈ વ્યવસ્થા નથી. જે સ્ટીકર આવે છે ને લગાવે તો વ્યક્તિને રાત્રે માલુમ પડે કે દીવાલ ક્યાં આવી, કઈ લગાવ્યો નથી. આ લોકોનું એવું કહેવું છે કે બેને સાઈડ 2200 પહોળાઈ છે, દબાણ હોવાના કારણે 17 રોડ થયો, એના કારણે વચ્ચે પેલી આ કરી છે. હા, રોડ તો 17 છે, ઠીક છે, પણ બહાર તો માત્ર 8-9 ફૂટનો હોય. આ રોડ ઉપર શું શું જરૂરિયાત કરી? જગે જગે સ્ટીકર લગાવે, સાઈડ લેમ્પ લગાવે અને ઇન્ડિકેટર લેમ્પ લગાવે, જેથી માલુમ પડે વ્યક્તિને રાત્રે માલુમ તો પડે ને કે આ કઈ. અને ઉપર ડિવાઈડર ઉપર તે સ્પીકરો લગાવવા જરૂર છે, આવે છે ને તે લગાવવાના હતા, જેથી લોકોનો અકસ્માત ન, જી અકસ્માતથી બચી શકે.